નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં કહેવતો જોવાના છીએ અને આ કહેવતોનો ભાગ 5 આજે જોવાના છીએ. ભાગ 1-4 ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. જો હજી સુધી તમે એ ભાગ 1-4 ના જોયા હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને જેવો કોઈ નવો વિડીયો અથવા નવી માહિતી અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. તો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કહેવતોનો. તો શરૂઆત કરીએ ભાગ 5 કહેવતોનો. તો પહેલી છે, દયા ડાકણને ખાય. તેનો અર્થ શું થાય? તો કે ઉપકાર કરવામાં દુઃખ આવે. ફરીથી, દયા ડાકણને ખાય. તેનો અર્થ શું થાય? તો કે ઉપકાર કરવામાં દુઃખ આવે. બીજું, દામ કરે કામ, લુડી કરે સલામ. તો એનો અર્થ થશે પૈસાથી ઘણા ભલ એટલે ઘણા અથવા ભલભલા કામ થઈ શકે. ફરીથી જોઈએ, દામ કરે કામ અથવા લુડી કરે સલામ. તેનો અર્થ શું થશે? પૈસાથી ઘણા અથવા ભલભલા કામ થઈ શકે. ત્રીજું જોઈએ, દુબળા ઢોરને બંગાઈઓનો જાજી ગણી. તેનો અર્થ થાય નિર્બળ વ્યક્તિને દુઃખ વધારે. ફરીથી, દુબળા ઢોરને બંગાઈઓ ગણી. તેનો અર્થ શું થશે? તો કે નિર્બળ વ્યક્તિને દુઃખ વધારે. ચોથું જોઈએ, ધીરજના ફળ મીઠા. તેનો અર્થ થાય ધીરજ રાખવાથી કામ સારું થાય. ફરીથી, ધીરજના ફળ મીઠા. તેનો અર્થ શું થશે? તો કે ધીરજ રાખવાથી કામ સારું થાય. પાંચમું જોઈએ, નકલમાં અક્કલ ના હોય. તો એનો અર્થ થશે અનુકરણ કરવામાં બુદ્ધિની જરૂર પડતી નથી. ફરીથી, નકલમાં અક્કલ ના હોય તો એનો અર્થ શું થશે? તો કે અનુકરણ કરવામાં બુદ્ધિની જરૂર પડતી નથી. છઠ્ઠું જોઈએ, દૂધનો દાજીઓ છાશ ફેંકીને પીએ. તેનો અર્થ થશે ખરાબ અનુભવથી અન્ય જગ્યાએ પણ ભય દેખાય. ફરીથી, દૂધનો દાજીઓ છાશ ફેંકીને પીવે. તેનો અર્થ શું થશે? તો કે ખરાબ અનુભવથી અન્ય જગ્યાએ પણ ભય દેખાય. સાતમું જોઈએ, દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં. તેનો અર્થ થશે જે માર્ગે પૈસા આવ્યા હોય તે માર્ગે જાય. ફરીથી, દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં. તો જે માર્ગે પૈસા આવ્યા હોય તે જ માર્ગે પૈસા જાય. આઠમું જોઈએ, નમે તે સૌને ગમે. તેનો અર્થ થાય નમ્રતા એ સૌથી મોટો ગુણ છે. ફરીથી, નમે તે સૌને ગમે. તેનો અર્થ શું થશે? તો કે નમ્રતા એ સૌથી મોટો ગુણ છે. નવમું જોઈએ, તીર નહીં નો તુક્કો. તીર નહીં તો તુક્કો. તેનો અર્થ શું થશે? કામ થાય તો ઠીક. ફરીથી, તીર નહીં તો તુક્કો. તેનો અર્થ શું થશે? તો કે કામ થાય તો ઠીક છે. દસમું, દૂધણી ગાયની લાત ભલી. તેનો અર્થ થશે ફાયદો કરનારનો દોષ ન જોવો હોય. ફરીથી, દૂધણી ગાયની લાત ઘણી ભલી. તેનો અર્થ શું થશે? તો કે ફાયદો કરનારનો દોષ ન જુઓ. અગિયારમું, નહીં ઘરનો કે નહીં ઘાટનો. તેનો અર્થ થાય બે પક્ષને પ્રસન્ન રાખવા અથવા રાખનારને મથનાર કે હંમેશા નિષ્ફળ જ જાય છે. ફરીથી, નહીં ઘરનો કે નહીં ઘાટનો. તો કે બે પક્ષને પ્રસન્ન રાખનાર અથવા રાખવાવાળો છે એ વ્યક્તિ હંમેશા નિષ્ફળ જ જાય છે. બારમું જોઈએ, નામ મોટા ને દર્શન ખોટા. તેનો અર્થ થાય નામ પ્રમાણે ગુણ ન હોવા. ફરીથી, નામ મોટા ને દર્શન ખોટા. તો અર્થ શું થશે? તો કે નામ પ્રમાણે ગુણ ન હોવા. તેરમું જોઈએ, વહાલા થઈને રહીએ તો પોતાના કરી લઈએ. તેનો અર્થ થાય આવડત હોય તો પારકા પણ વશ કરી શકાય. ફરીથી, વહાલા થઈને રહીએ તો પોતાના કરી લઈએ. તેનો અર્થ શું થશે? તો કે આવડત હોય તો પારકાને પણ વશ કરી શકાય. ચૌદમું, દૂધ પાઈને સાપ ઉછેરો. તેનો અર્થ થાય આશ્રય આપીને ઉપાધિ વહોરવી. ફરીથી, દૂધ પાઈને છાપ ઉછેરવો. તેનો અર્થ શું થશે? તો કે આશ્રય આપીને ઉપાધિ વહોરવી. પંદરમું જોઈએ, ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો. તો એનો અર્થ પણ આપણે હમણાં આગળ જોઈ ગયા એ પ્રમાણે થાય કે બે પક્ષના કામ કરનાર માણસ સારો લાભ મળે નહીં. ફરીથી, ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો. તેનો અર્થ શું થશે? તો કે બે પક્ષમાં કામ કરનારો માણસ સારો લાભ મળી શકે નહીં. સોળમું જોઈએ, નમાઝ કરતા મસ્જિદ વળગે. તો એનો અર્થ થશે ધર્મ કરતા ધાર પડે અથવા ધર્મના કામમાં મુશ્કેલી આવે. બંને જવાબ આપણા સાચા બને છે, તો ધ્યાન રાખશું. ફરીથી, નમાઝ કરતા મસ્જિદ વળગે. તો એનો અર્થ શું થશે? તો કે ધર્મ કરતા ધાર પડે અને બીજું, ધર્મના કામમાં મુશ્કેલી આવે. સત્તરમું જોઈએ, દાજિયા ઉપર ડામ. તેનો અર્થ થશે નુકસાન ઉપર બીજું નુકસાન.
ફરીથી દાજિયા ઉપર દામ, તેનો અર્થ શું થશે? તો કે નુકસાન ઉપર બીજું નુકસાન. 18મું જોઈએ, દોરડી બળે પણ વળ ના જાય, તેનો અર્થ થાય ગમે તેવા સંજોગોમાં પણ મૂળ સ્વભાવ બદલાય નહીં. ફરીથી જોઈએ તો કે દોરડી બળે પણ વળ ન જાય, તેનો અર્થ શું થાય? તો કે ગમે તેવા સંજોગોમાં પણ મૂળ સ્વભાવ બદલાય નહીં. 19મા જોઈએ, ધર્મના કામમાં ઢીલ નહીં, તેનો અર્થ થાય સારા કામમાં વિલંબ કરવો નહીં. ફરીથી ધર્મના કામમાં ઢીલ નહીં, તેનો અર્થ શું થશે? તો કે સારા કામમાં વિલંબ કરવો નહીં. 20મું જોઈએ, નગારામાં પીપુડી ક્યાં સંભળાય, તેનો અર્થ થશે મોટાઓના અવાજમાં નાના માણસ નું કોણ સાંભળે. ફરીથી નગારામાં પીપુડી ક્યાં સંભળાય, તેનો અર્થ શું થાય? તો કે મોટાઓના અવાજમાં નાના માણસનું કોણ સાંભળે. 21મા જોઈએ, ન કરે નારાયણ, તો એનો અર્થ થાય અમુક અશક્ય હોય તેવી ઘટના બની જવી. ફરીથી ન કરે નારાયણ, તેનો અર્થ શું થશે? તો કે અમુક અશક્ય હોય તેવી ઘટના બની જવી. 22મા, નાદાનીની દોસ્તીને જાનનું જોખમ, તો એનો અર્થ થાય મૂર્ખ મિત્રની દોસ્તી નુકસાન કરે અથવા જાનને જોખમમાં મૂકે. ફરીથી નાદાનીની દોસ્તીને જાનનું જોખમ, તેનો અર્થ શું થશે? તો કે મૂર્ખ મિત્રની દોસ્તી નુકસાન કરે અથવા જાનને જોખમમાં મૂકે. 23મું જોઈએ, પાઘડીનો વળ છેડે, તેનો અર્થ થાય કામનું પરિણામ તો કામ પ્રત્યે જ મળે. ફરીથી પાઘડીનો વળ છેડે તો એનો શું આવશે? કામનું પરિણામ તો કામ પ્રત્યે જ મળે. 24મું, નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ, તેનો અર્થ થશે માણસની કિંમત તેની આર્થિક સદ્ધરતા ઉપર થાય છે. ફરીથી નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ, તો એનો અર્થ શું થશે? તો કે માણસની કિંમત તેની આર્થિક સદ્ધરતાને ઉપર જ થાય છે. 25મા જોઈએ, દુષ્કાળમાં અધિક માસ, તો એનો અર્થ થાય જીવનમાં એક આફત ઉપર બીજી આફત આવે તે સ્થિતિ, અથવા દુકાળમાં 12 મહિના તો કપરા હોય જ અને તેમાં 13મો મહિનો પણ ઉમેરવાય જેવી વાત. ફરીથી બંને યાદ રાખજો આપણે. તો જોઈએ, દુષ્કાળનો અધિક માસ, તો એનો અર્થ શું થશે? તો કે જીવનમાં એક આફત ઉપર બીજી આફત આવે તેવી સ્થિતિ, અથવા શું કહેવાય? તો કે દુકાળમાં 12 મહિના તો કપરા હોય જ, પણ તેમાં એક ત્રીજા 13મા મહિના એટલે કે 13 મહિનાનો ઉમેરવો થાય જેવી બાબત થાય. 26મા જોઈએ, નવી ગિલીને નવો દાવ, તેનો અર્થ થશે નવેસરથી પ્રારંભ કરવો અથવા નવા નાકે દિવાળે. બંને આપણો અર્થ સાચા છે, એટલે ધ્યાન રાખશું. કોઈ પણ આપણે પરીક્ષામાં બંનેમાંથી કોઈ પણ આપને ઓપ્શન આપી શકે, તો યાદ રાખશું. ફરીથી નવી ગિલીને નવો દાવ, તેનો અર્થ શું થશે? તો કે નવેસરથી પ્રારંભ કરવો અથવા નવા નાકે દિવાળી. 27મા જોઈએ, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, તો એનો અર્થ થાય માણસનો સ્વભાવ જન્મજાત હોય છે, મરે પણ બદલાય નહીં. ફરીથી પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, એનો અર્થ શું થાય? તો કે માણસનો સ્વભાવ જન્મજાત હોય છે, મરે પણ બદલાય નહીં. 28મા જોઈએ, ધર્મની ગાયના દાંત ના જોવાય, તો એનો અર્થ થાય મફતમાં મળેલ વસ્તુનો દોષ ન જોવાય. ફરીથી ધર્મની ગાયના દાંત ના જોવાય, તો એનો અર્થ શું થાય? તો કે મફતમાં મળેલી વસ્તુનો દોષ ના જોવાય. 29મા, ધૂળધાણી થવું, તો એનો અર્થ થાય વ્યર્થ જવું અથવા બરબાદ થવું. ફરીથી ધૂળધાણી થવું, તેનો અર્થ શું થશે? તો કે વ્યર્થ જવું અથવા બરબાદ થવું. 30મા, ન મામા કરતાં કાણો મામો સારો, તો એનો અર્થ થાય કશું જ ના હોય તેના કરતાં થોડું હોય તે પણ સારું. ફરીથી ન મામા કરતાં કાણો મામો સારો, તેનો અર્થ શું થશે? તો કે કશું જ ના હોય તેના કરતાં થોડું હોય તો પણ સારું. 31મા જોઈએ, ન રહે વાંસ અને ન વાગે વાંસળી, તો એનો અર્થ થાય નામો નિશાન મિટાવી દેવું. ફરીથી ન રહે વાંસ અને ન વાગે વાંસળી, એનો અર્થ શું થશે? તો કે નામો નિશાન મિટાવી દેવું. 32મા જોઈએ, નાનો તોય રાયનો દાણો, તો એનો અર્થ થશે નાની વસ્તુ પણ શક્તિશાળી હોય. ફરીથી નાનો તોય એ રાયનો દાણો, તો એનો અર્થ શું થશે? તો કે નાની વસ્તુ પણ શક્તિશાળી હોય. 33મા, પડિયા પોદળા તે તણખા લે, તો એનો અર્થ થાય દુઃખ આવે તે નુકસાન કરીને જ જાય. ફરીથી પડિયા પોદળા તે તણખા લે, તેનો અર્થ શું થશે? તો કે દુઃખ આવે તે નુકસાન કરીને જ જાય. 34મા જોઈએ, પહેલું સુખ તે જાતે નર્યા, તો એનો અર્થ થાય તંદુરસ્તી એ જ મોટું સુખ છે. ફરીથી પહેલું સુખ તે જાતે નર્યા, તેનો અર્થ શું થશે? તો કે તંદુરસ્તી એ જ મોટું સુખ છે. 35મા જોઈએ, પ્રથમ ગ્રાસે મક્ષિકા, તો એનો અર્થ થાય શુભ કામના આરંભમાં જ વિઘ્ન.
ફરીથી જોઈએ. પ્રથમ ગ્રાસે મક્ષિકા, તો એનો અર્થ શું થશે? તો કે શુભ કામના આરંભમાં જ વિઘ્ન આવે. 36માં જોઈએ, નેવાના પાણી મોભે ના ચડે, તો એનો અર્થ થાય અશક્ય વસ્તુ શક્ય ન બને. ફરીથી, નેવાના પાણી મોભે ના ચડે, તો એનો અર્થ શું થશે? તો કે અશક્ય વસ્તુ શક્ય ન બને. 37માં, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય, તો એનો અર્થ થાય સ્વભાવ બદલવો મુશ્કેલ છે. ફરીથી, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય, એનો અર્થ શું થશે? કે સ્વભાવ બદલવો મુશ્કેલ છે. 38માં જોઈએ, પાડે પાડા લડે છે અને ઝાડનો ખોડો કાઢે છે. ફરીથી, પાડે પાડા લડે ને ઝાડનો ખોડો કાઢે, તો એનો અર્થ થાય બળિયા લડે તે નિર્બળને નુકસાન થાય. ફરીથી, પાડે પાડા લડે ને ઝાડનો ખોડો કાઢે, તેનો અર્થ શું થાય? તો કે બળિયા લડે તે નિર્બળને નુકસાન થાય. 39માં જોઈએ, પાપ છાપરે ચડીને પોકારે, તેનો અર્થ થાય ખરાબ કાર્ય છુપું ન રહે. ફરીથી, પાપ છાપરે ચડીને પોકારે, તેનો અર્થ શું થાય? તો કે ખરાબ કાર્ય છુપું ના રહે. 40માં, પગ જોઈને પાથણું તાણો, તો એનો અર્થ થાય શક્તિ જોઈને કામ કરવું. ફરીથી, પગ જોઈને પાથણું તાણો, તેનો અર્થ શું થાય? તો કે શક્તિ જોઈને કામ કરવું. 41માં, પહેલો સગો પાડોશી, તો એનો અર્થ થશે મુશ્કેલીમાં પાડોશી જ કામ આવે. ફરીથી, પહેલો સગો પાડોશી, તેનો અર્થ શું થશે? તો કે મુશ્કેલીમાં પાડોશી જ કામ આવે. 42માં, પાણી પહેલાં પાળ બાંધવી, તો એનો અર્થ થાય કોઈ આફત કે મુશ્કેલી આવે તે પહેલાં આગમચેતી વાપરી એમાંથી બચવાનો ઉપાય કરવો. ફરીથી જોઈએ, પાણી પહેલાં પાળ બાંધવી, તેનો અર્થ શું થશે? તો કે કોઈ આફત કે મુશ્કેલી આવે તે પહેલાં આગમચેતી વાપરીને તેમાંથી બચવાનો ઉપાય કરવો. 43માં જોઈએ, પીઠ પાછળ ઘા કરો, તો એનો અર્થ થાય વિશ્વાસઘાત કરવો. ફરીથી, પીઠ પાછળ ઘા કરો, તેનો અર્થ શું થશે? તો કે વિશ્વાસઘાત કરવો. 44માં, ફૂલ નહીં તો ફૂલની પાખડી, તો એનો અર્થ થાય યથાશક્તિ. ફરીથી, ફૂલ નહીં તો ફૂલની પાખડી, તેનો અર્થ શું થશે? તો કે યથાશક્તિ. 45માં જોઈએ, પારકી આસ સદા નિરાશ, તો એનો અર્થ થાય જાત મહેનત વિના કોઈ કામ થાય નહીં. ફરીથી, પારકી આસ સદા નિરાશ, એનો અર્થ શું થાય? તો કે જાત મહેનત વિના કોઈ કામ થાય નહીં. 46માં, બકરું કાઢતા ઓટ પેઠું, તો એનો અર્થ થાય નાનું નુકસાન બચાવતા મોટું નુકસાન થાય. ફરીથી, બકરું કાઢતા ઓટ પેઠ્યું, એનો અર્થ શું થશે? તો કે નાનું નુકસાન બચાવતા તેમાં મોટું નુકસાન થાય. 47માં, પાડાના વાક્ય પખાલીને ડામ, તો એનો અર્થ થાય ગુનો બીજા કરે અને સજા બીજાને થાય. ફરીથી, પાડાના વાક્ય પખાલીને ડામ, તો એનો અર્થ શું થશે? તો કે ગુનો બીજો કરે અને સજા બીજાને થાય. 48માં જોઈએ, પુત્રના લક્ષણ પારણામાં, તો એનો અર્થ થાય સાચું સ્વરૂપ તો શરૂઆતથી જ દેખાય છે. ફરીથી, પુત્રના લક્ષણ પારણામાં, તો એનો અર્થ શું થાય? તો કે સાચું સ્વરૂપ તો શરૂઆતથી જ દેખાય છે. 49માં, ફરે તે ચરે બાંધ્યો ભૂખે મરે, તો એનો અર્થ થાય પુરુષાર્થ કરે તે પામે નવરો ભૂખે મરે. ફરીથી, ફરે તે ચરે અને બાંધ્યો ભૂખ્યો મરે, એનો અર્થ શું થાય? તો કે પુરુષાર્થ કરે તે પામે અને નવરો ભૂખે મરે. 50માં જોઈએ, પાપડી ભેગી ઈયળ બળાય બફાય, તેનો અર્થ થાય ખરાબ માણસ સાથે સારાને પણ નુકસાન થાય. ફરીથી જોઈએ, પાપડી ભેગી ઈયળ બફાય, તેનો અર્થ શું થાય? તો કે ખરાબ માણસ સાથે સારાને પણ નુકસાન થાય. તો મિત્રો, આ વિડીયોમાં આટલું રાખીશું. વધારે માહિતી આપણે ભાગ 6માં લઈશું. અને હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો અત્યારે સબસ્ક્રાઇબ કરો, અને ખાસ જો વિડીયો તમને પસંદ પડેલો હોય તો લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે. તો આ વિડીયોમાં આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.